चलो मिहिर चौधरी। तन्वी पटेल। प्रिंस का में ओके चलो ओके चलो હવે દરેક ને હું નામ પૂછીશ એટલે તમારું જે નામ લખેલું છે એ તમે છો કે ભાઈ તમે બીજા કોઈની આઈડી પર એન્ટર થયા છો એટલે પેરેન્ટ્સ ની આઈડી પર છો. ચલો વૈભવી, તારું નામ સાચું વૈભવી જ છે ને? હલો, તમારા નામ જોડે જોડે લખી દો. તમે જે કોમેન્ટમાં છે તમારું નામ જે લખેલું એની નીચે તમારું નામ લખો તો મને અહીંયા આગળ પ્રેઝન્ટ લે બરાબર. દરેક જણ એવું કરી દો, તમારા પપ્પાના મમ્મીના આઈડી પરથી આવ્યા હોય તો નીચે નામ લખજો. ચલો એટલે હું અહીંયા આગળ એની પ્રેઝન્ટ લઈ લઉં બરાબર. नीति पारेख, नीति पारेख, દરેક જણા પોતાના કોમેન્ટ બોક્સ ની અંદર તમારું નામ નીચે લખવાનું ભૂલતા નહીં, કારણ કે તમારી હાજરી પછી બોલાશે નહીં, એ ધ્યાન રાખજો. દરેક જણા લખી રાખે બરાબર. હું થોડુંક ચલાવું પછી તમે એ જે વસ્તુ જોતા છો ત્યાં સુધી તમારે પ્રેઝન્ટ પૂરી લેશો બરાબર. તમે અંદર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દો તમે દરેક બરાબર, બાકી ના રાખશો કોમેન્ટ લખવા. चलो केयूर गामित ओके દેખાય છે ભાઈ તને? જે એને મને પ્રેઝન્ટ કરી સ્ક્રીન તમને દેખાય છે ખરું ને? કમ્પ્લીટ કોઈ તકલીફ છે? ઓકે ઓકે ચલો ચલો વેરી ગુડ. આગળ ક્વિઝ, કુલ સંખ્યા કેટલી આપણી 10 માંની? દસમા માં કેટલા જણ છે? ખ્યાતિ
53. ઓકે, ચલો વાંધો નહીં. ચલો 21, 21 જણા જ હાજર છે હજુ. આપણે લેન્સ પર આવ્યા છે, બરાબર. લેન્સ મેં તમને સમજાવી દીધો છે, બરાબર. અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ. હવે દરેક જણ પોતાના કોમેન્ટ બોક્સની અંદર તમારા પોતાના નામ લખે, વિદ્યાર્થી પોતાના નામ લખે, બરાબર. કે મારે દરેકની પ્રેઝન્ટ મોકલવાની છે. જે નવા આવ્યા છે ધ્યાન રાખે, તમારી તમારી જે કોમેન્ટ બોક્સ છે એમાં તમારું પોતાનું નામ લખો. આ કે એ લખશો તો જ મને એ સમજ પડશે કે આનું નામ આ છે, બરાબર. ચલો, નહીં તો તમારા પપ્પાના નામે જતી રહેશે હાજરી, અને એ અંદર દેખાશે નહીં તો પછી ગેરહાજર મૂકી દેશે, એ ધ્યાન રાખજો. ચલો, સૌથી પહેલા પેલું કૃષ્ણ પંચાલ, 22 કોમેન્ટ આપેલી છે. નિધિ પારેખ, કૃષ્ણા પંચાલ. ચલો, ઉર્મી ચૌધરી, ઉર્મી. હર્ષ પ્રજાપતિ, હર્ષ. ચલો, સુહાની ગામિત, ઓકે. પછી પ્રિન્સ ગામિત, લોહી ઇમિલ પટેલ, ઇમિલ પટેલ. વૈભવી ચૌધરી, નિધિ પારેખાઈ, તન્વી પટેલ. માનસી પરમાર, બધા નામ લખવાના થયા ને આજે એટલે થોડું વાર લાગશે. મિહિર ચૌધરી, મિહિર. ચલો, થોડું સમજાવજો પછી આગળ લખતું, બરાબર. મિહિર ચૌધરી સુધી આવે. ચલો, હવે અહીંયા આગળ બે ત્રણ વસ્તુ પહેલા પહેલી અગત્યની છે જોઈ લઈએ. પહેલા પેલું તો એના ટ્રી ડાયાગ્રામ, બરાબર. તેનાકૃતિ કેવી રીતે થાય છે આપણે તો બરાબર. તેનાકૃતિ દાખલા તરીકે હું અંતર્ગોળ બહિર્ગોળ લેન્સ લીધો છું. પહેલા પેલું તો બહિર્ગોળ લેન્સ ના જુદા જુદા સ્થાનો માટે મળતા પ્રતિબિંબ પ્રકાર અને સ્થાન લખો, બરાબર. આવું તમને પ્રશ્ન પૂછે. પહેલા પેલું આપણે લઈ લઈએ છીએ પ્રતિબિંબ, વસ્તુનું સ્થાન, વસ્તુનું સ્થાન, બરાબર. ચલો, પ્રતિબિંબનું સ્થાન, કઈ જગ્યાએ આપણને પ્રતિબિંબ રચાશે છે, બરાબર. ચલો, સેકન્ડ થિંગ આપણને આપેલું છે અહીંયા આગળ પ્રતિબિંબનું પરિમાણ. પરિમાણ એટલે સાઈઝ, સાઈઝ એટલે આકાર. પ્રતિબિંબ નું પરિમાણ, પરિમાણ એટલે સાઈઝ કહી શકો તમે. સાઈઝ, સાઈઝ એટલે તમે કહી શકો આકાર એનો કેવો, લંબાઈ પહોળાઈ ઊંચાઈ કેવું છે એ પ્રમાણે. અને છેલ્લે તમને આપેલું છે પ્રતિબિંબ નો પ્રકાર. પ્રતિબિંબ નો પ્રકાર, તો પ્રકાર ની અંદર બે પ્રકાર આવે, વાસ્તવિક પ્રકાર આવે, વાસ્તવિક આવે અને આભાસી આવે. અત્યારે એ સીધું છે, ચતુ છે કે ઉલટું છે એ વસ્તુ આપણે લખવાની હોય. ચલો, સૌથી પહેલા પેલું અનંત અંતરે, અનંત અંતરે, અનંત અંતરે એટલે કે ઇન્ફાઇનાઇટ. આ રીતે તમે લખી શકો. તો એનું પ્રતિબિંબ હંમેશા કોઈ પણ લેન્સ લઈ લો છો તમે, આઈધર તમે અંતર્ગોળ લઈ લો છો કે બહિર્ગોળ લો છો, એ હંમેશા
મુખ્ય કેન્દ્ર પર લખવા જોઈએ. દાખલા તરીકે અહીંયા તમે લખશો એને મુખ્ય કેન્દ્ર એફ વન. જો તમે આ સાઈડ નું એફ વન લેતા હોય તો અહીંયા આગળ એફ ટુ તમે લખી શકો છો. બરાબર, હું બતાવું છું. ચલો સાઈડ તો અતિ સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ આ કેસ શું કરશે એનું એનું વિકેન્દ્ર કેન્દ્રિત કરી દેશે આ બધું, કારણ કે બહિર્ગુણ લેન્સ ની ખાસિયત શું છે, કેન્દ્રિત કરે. અને એનો પ્રકાર તો અહીંયા આગળ તમારી જોડે આવશે વાસ્તવિક, વાસ્તવિક આવશે. બરાબર, વાસ્તવિક પ્રકાર તમે લઈ શકો અને ઉલટું આવે, વાસ્તવિક અને ઉલટું, કારણ કે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટા ઉલટા જ હોય. બરાબર, ચલો હવે એનું એક્ઝામ્પલ આપણે સમજીએ. પહેલા મેં કઈ રીતે આવશે તો એક આ લેન્સ મેં એક દૂર રહી, આ કયો લેન્સ છે તો બહિર્ગુણ લેન્સ. બરાબર, આની મુખ્ય અક્ષ થઈ, એ તમને યાદ હોવી જોઈએ કે આ મુખ્ય અક્ષ કહેવાય. મુખ્ય અક્ષ એટલે શું, તો એના પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા. બરાબર, ક્લિયર આટલી વસ્તુ. ચલો આ કાલ્પનિક રેખા થી મુખ્ય અક્ષ થઈ ગઈ. મુખ્ય અક્ષ થી આગળ તમે બે કેન્દ્ર આગળ લો. અહીંયા દાખલા તરીકે મેં એફ વન લીધું છે, તો આ સાઈડ નું જે કેન્દ્ર છે એને એફ ટુ કહેવાય. તો અહીંયા આગળ એનું વક્રતા કેન્દ્ર થયું એ ટુ એફ ટુ કહેવાય, અને આને ટુ એફ વન કહીશું. બરાબર, અહીંયા આગળ મેં એફ ટુ કીધું છે. તો હવે દાખલા તરીકે તમારું જે કિરણ આવ્યું એ કિરણ અને બ્લેક પેન થી હું રજૂ કરું છું. દાખલા તરીકે અહીંયા બે કિરણ આપણે ખાસ તો લઈએ, એક કિરણ અહીંયા આગળ ગયું, એક કિરણ અહીંયા આગળ આપાત થયું. તો આ લેન્સ કેવો છે, બહિર્ગુણ લેન્સ. બહિર્ગુણ લેન્સ હંમેશા કેન્દ્રિત કરે, વિકેન્દ્રિત ના કરે. બરાબર, તો કેન્દ્રિત થશે એટલે કે એ મુખ્ય કેન્દ્ર પર સંપાત થશે. આ રીતે અહીંયા આગળ આ રીતે આવશે. તો અહીં તમે જોઈ શકો છો કે આ જગ્યાએ આપણને બિંદુવત, સૂક્ષ્મ બિંદુવત પ્રતિબિંબ રચાય છે. તો આ પહેલી વસ્તુ તમને આ સમજ પડી. હલો, કોણ આવ્યું? પાર્થ, ગામિત, નિલેશ. ચલો ઓકે, બીજા કોઈ એડમિટ થવા આવતા હોય તમને દેખાય તો જણાય તો મને કહી દો, કારણ કે હું ભણાવવા રહી તો તમને ખ્યાલ પડી જાય. બરાબર, ચલો સેકન્ડ કીધું છે આપણે ટુ એફ થી દૂર. બરાબર, ટુ એફ વન થી દૂર. બરાબર, તો એ ક્યાં રચાશે? તો એનું સ્થાન તમારી જોડે આવશે એફ એફ વન અને એફ ટુ ની વચ્ચે આવશે, એટલે કે નાનું પ્રતિબિંબ રચાશે. એટલે તમે લખશો એફ ટુ અને ટુ એફ ટુ ની વચ્ચે, એ આપણે દોરીને સમજાવીએ. બરાબર, તો એનું સાઈઝ વસ્તુ કરતા નાનું હશે, વસ્તુ કરતા નાની સાઈઝ, નાનું પ્રતિબિંબ. બરાબર, અને ત્રીજા ની અંદર એ પણ આવશે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ. હા, ચલો વેરી ગુડ, આ રીતે બોલતા રહેજો, કારણ કે હું ભણાવવા રહીશ ને પેલા લોકો આવી જતા રહેશે તો આપણને ખબર નહીં પડે. ચલો, તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જયારે તમે ટુ એફ અને એફ થી દૂર લઈએ, આપણે એફ થી દૂર લઈશું તો શું લખાશે, એફ વન એફ એફ ટુ અને ટુ એફ ટુ ની વચ્ચે, એટલે એફ ટુ એટલે કઈ કઈ વાત કરું છું, આ બે ની વચ્ચે ની વાત કરું. બરાબર, તો અહીંથી તમે આ બાજુ જયારે જશો ત્યારે આ બે વચ્ચેની તમને પ્રતિબિંબ રચાશે. એ કેવી રીતે રચાશે એ જોઈ જાવ. તો દાખલા તરીકે આવે હું કાઢી નાખું. બરાબર, પસાર થવાનું છે આ રીતે. બરાબર, બીજું કિરણ એના ઓપ્ટિકલ કેન્દ્ર એટલે કે પ્રકાશી કેન્દ્ર માંથી પસાર થશે. તો પ્રકાશી કેન્દ્ર માંથી પસાર થઈને આ રીતે આવશે. તો અહીંયા આગળ તમે જોશો કે આ બે એકબીજાને છેદે છે, અને છેદે જગ્યાએ આપણને પ્રતિબિંબ રચાશે, ઉલટું પ્રતિબિંબ રચાશે, અને આ થયું પ્રતિબિંબ. ક્લિયર, તો અહીંયા તમે જોઈ શકો જ્યારે તમે ટુ એફ થી દૂર, ટુ એફ થી તમે દૂર મૂકો છો તો એનું પ્રતિબિંબ આપણને એફ ટુ અને ટુ એફ ટુ ની વચ્ચે, એટલે કે આ બાજુનું જે મુખ્ય વક્રતા કેન્દ્ર હતું એનાથી જયારે દૂર રાખો છો તો અહીંયા તમને વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર આ બંને વચ્ચે અહીંયા તમને પ્રતિબિંબ અહીંયા રચાશે. બરાબર, એની સાઈઝ તમારે કહી શકું કે નાનું રચાય છે, વાસ્તવિક અને ઉલટું રચાય છે. આ બીજામાં સમજ પડી? હલો, આ પહેલું, બીજું, ત્રીજું, મુખ્ય કેન્દ્ર પર એટલે કે એફ વન પર, એફ વન પર જયારે આપણે મૂકીશું. બરાબર, અથવા તો ટુ એફ પર લખો તો બી ચાલશે, ટુ એફ પર, તો એ તમને ટુ એફ પર જ મળશે. બરાબર, અને વસ્તુ જેટલું જ, વસ્તુ જેટલું પ્રતિબિંબ રચાશે, અને એ વાસ્તવિક અને ઉલટું આવશે. ક્લિયર, ચલો એ જોઈએ આવે એ કેવી રીતે આવશે.
हेलो हेलो ओके चलो वेरी गुड। तो चलो एना पछी त्रीजो मुद्दो तमे एवं कीधु के F1 चौथो मुद्दो F1 અને 2F1 ની વચ્ચે હવે તમે કોની વચ્ચે મૂકો છો? આ બે ની વચ્ચે મૂકો છો, તો હવે આ સ્થાન મેં અહીંયા ક્યાં લઈ લીધું? લઈ લીધું આ બે ની વચ્ચે આપણે મૂકી દીધા, બરાબર? ચલો તો હવે શું થશે જોઈએ। આવે એ વખતે અહીંયા આગળ તમારું પ્રતિબિંબ એ રચાશે તમારી જોડે 2F થી દૂર, 2F થી પેલી બાજુથી દૂર જશે, બરાબર? તો 2F થી દૂર, 2F દૂર અને પ્રતિબિંબ વિવર્તિત થશે। વિવર્તિત, વિવર્તિત શબ્દ મેં સમજાવ્યો છે, એનો મતલબ થાય મોટું, બરાબર? મોટું એટલે મોટું પટલું ની વાત નથી કરતો હું, બરાબર? અને આવશે વાસ્તવિક અને ઉલટું, બરાબર? એ જોઈ આવે કેવી રીતે થાય। જુઓ અહીંયા થી આપણે એમ મૂક્યું તો આ કિરણ તો આમ તો જવાનું છે, આના મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થશે, આ રીતે આગળ વધશે। આ તમારું 2F હતું, 2F11। હવે એ રીતે આ કિરણ એક નીકળશે, આગળ નીકળશે એ, બરાબર? થોડું આગળ, બરાબર? આ રીતે નીકળ્યું, આ F1 હતું તમારું। તો એ તમે જોઈ શકો કે વસ્તુ કરતા મોટું થયું, આની સાઈઝ કરતા આની સાઈઝ મોટું, એટલે પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું આવશે, વસ્તુ કરતા મોટું એટલે કે વિવર્તિત મળશે, અને એ પણ ઉલટું મળે છે અને વાસ્તવિક મળે છે। ચલો ચોથો મુદ્દો સમજ પડી। એના પછી પાંચમા નંબર પર આપણે લખીએ મુખ્ય કેન્દ્ર પર, ઉલટું મળશે, બરાબર? હવે કેવી રીતે મળશે એ જોઈએ। તો જુઓ પહેલો જ કિસ્સો મેં તમને સમજાવ્યો કે અહીંયા જયારે આ અંતર બંતરગોળ લેન્સ હતો તો બહિર્ગોળ લેન્સ અને એને સમાંતર કિરણો આગળ મળે એ હંમેશા ક્યાંથી પસાર થાય? એના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય। તો એનું ઉલટું વિચારો, જો તમે મુખ્ય કેન્દ્ર પર વસ્તુ મૂકશો તો એ શું થશે? ઓપોઝિટ ડાયરેક્શનમાં જશે, વિરુદ્ધ દિશામાં જશે। કારણ કે પ્રકાશ એ કેવું છે? પ્રતિવર્તતાનો ગુણધર્મ ધરાવે છે। પ્રતિવર્તતા એટલે શું? જે માર્ગે આવે છે એ જ માર્ગે પાછા જાય છે। દાખલા તરીકે આપણે જે માર્ગે સ્કૂલે જતા હોય એ જ માર્ગે પાછા આવીએ, સીધે સીધા કોઈ પણ જગ્યાએ બીજે જતા ના રહીએ, બગીચામાં કે પિક્ચરમાં કે બીજા કોઈ મહેમાન ના ઘરે ના જતો, એ સારા વિદ્યાર્થી છે, પણ રખડવા જતા રહે એ પ્રકાશ જેવા ગુણધર્મ નથી તમારા। તો તમારા ગુણધર્મ હંમેશા પ્રકાશ જેવા રાખો કે સીધી દિશામાં જવાનું, એ દિશામાં પાછું ફરવાનું, એ રીતે તમે સમજવા જાઓ તો અહીંયા આગળ તમે જોઈ શકો છો। જુઓ આની આકૃતિ હું રજૂ કરવા જાઉં તો શું થશે? જુઓ અહીંયા આગળ આ એક લેન્સ લીધો મેં, આ લેન્સ ની ઉપર આપણે શું કર્યું છે? અહીંયા આગળ મુખ્ય કેન્દ્ર પર વસ્તુ મૂકી, અહીંયા આગળ F1 પર, અહીંયા આગળ આ 2F1 છે, તો અહીંથી એક કિરણ આમ જવાનું, એક કિરણ આમ જશે, નહીં તમે જોઈ શકો કે અનંત અંતરે જશે। અહીંયા આગળ જો તમે જોશો તો કઈ કઈ જશે? અનંત અંતરે જતું રહેશે। તો અનંત અંતરે જતું રહે તો અહીંયા તમને ખૂબ મોટું પ્રતિબિંબ જોવા મળે, અનંત અંતરે આ વસ્તુ મળશે, બરાબર? અને ખૂબ વિવર્તિત કહેવાય, બરાબર? ક્લિયર આટલી વસ્તુ? તો આ બિંદુવત વસ્તુની વાત થઈ, પણ જો તમે આવી વસ્તુ મૂકો આ રીતની વસ્તુ, દાખલા તરીકે આ તમારું F1 છે અને અહીં તમે વસ્તુ મૂકી તો આ રીતે કિરણ જશે, આ બાજુનું F2, આ 2F2, તો અહીંથી આ કિરણ જશે સીધું F1 માંથી, આ રીતે જશે, ક્લિયર?
આ કિરણ અહીંયા કથી એના ઓ પર જશે, ઓ પર જઈ લો કદી પણ એનું વિવર્ત એનું વ્યતિકરણ નહીં થાય, બરાબર? તો સીધે સીધે સીધું વક્રીભવન નહીં થાય, સોરી, તો એ સીધે સીધું આમ નીકળી જશે. તો અહીંયા તમે જોશો કે બંને એરા અધો દિશામાં આગળ બતાવ્યા, અતિ દૂર બતાવ્યા, અતિ દૂર બતાવ્યા, તો કોઈક બિંદુ એવું હશે એને કેવું ખૂબ જ મોટા અંતરે ઇન્ફાઇનાઇટ અંતરે તમને વિવર્ધિત મળશે આ વસ્તુ. ક્લિયર આટલી વસ્તુ? અને એ પણ કેવું હશે? વાસ્તવિક અને ઉલટું. આટલા મુદ્દા ક્લિયર થઈ ગયા. હવે એક છઠ્ઠો મુદ્દો લઈએ કે ઓ અને એફ વન ની વચ્ચે. ક્લિયર? તો અહીંયા આગળ પણ તમને મળશે, વસ્તુ તરફ મળશે, આ જે વસ્તુ વસ્તુ તરફ પ્રતિબિંબ રચાશે, વસ્તુ તરફ આભાસી રચાશે, આભાસી અને ચત્તુ મળશે, બરાબર? જે રીતની વસ્તુ ગોઠવી હશે એ રીતનું મળશે, સીધું આપણને મળશે. હવે એ રે ડાયાગ્રામ દોરીએ, બરાબર, અથવા તો કિરણાકૃતિ દોરીએ. તમારી માટે શબ્દ આવશે કિરણાકૃતિ. તમને પરીક્ષા પ્રશ્ન પૂછે કે આની કિરણાકૃતિ દોરો, આ 4 માર્ક નો સવાલ બની ગયો, કારણ કે 4 માર્ક માં સવાલ તમને મૂકી શકે. ચલો આ ધ્યાનથી જોઈ લો. તો પેલા પેલો એક લેન્સ દોરી દીધો આપણે, બરાબર, એની મુખ્ય અક્ષ દોરી દીધી, એનું પ્રકાશી કેન્દ્ર અથવા તો મુખ્ય કેન્દ્ર એનું ઓપ્ટિકલ કેન્દ્ર આપણે લઈ લીધું, બરાબર. અહીંયા આગળ એનું મુખ્ય કેન્દ્ર એફ વન, અહીં એફ ટુ લીધું તો એફ ટુ લઈ લો, ટુ એફ ટુ, બરાબર. અહીંયા આગળ આ બાજુ એફ વન અને અહીંયા આગળ ટુ એફ ટુ, આ વક્રતા કેન્દ્ર, આ મુખ્ય કેન્દ્ર અને આ પ્રકાશીય કેન્દ્ર, બરાબર. આ ત્રણ વસ્તુની તમને સમજ હોવી જોઈએ. હવે વસ્તુ હું અહીંયા આગળ મૂકું આ સ્થાન પર, બરાબર. હવે બીજી પેન લીધી અને સમજાવું. ચલો બીજી પેન લીધી આપણે. હવે અહીંયા આગળ જુઓ તો અહીંયા આગળ આ નીકળશે કિરણ, અહીંયા આગળ ગયું, બરાબર, આ રીતે જશે અને મુખ્ય કેન્દ્ર માંથી પસાર થશે, મુખ્ય કેન્દ્ર પાછું આગળ વધશે, અહીંથી મુખ્ય કેન્દ્રમાંથી ગયો આ રીતે, બરાબર. એક કિરણ અહીંયા આગળ આમ જશે, ઉપર જશે, બરાબર. તો અહીંયા થી તમે જોઈ શકો છો કે આ વસ્તુ બંને પાછળ તમે ખેંચો એટલે પાછળ આ જગ્યાએ કોઈ જગ્યાએ તમને આ સ્થાને મળે, આ સ્થાને. તો આ સ્થાને જે રચાય છે પ્રતિબિંબ એ જ દિશામાં રચાયું, જે દિશામાં વસ્તુ હતી એ જ દિશામાં રચાયું, વધતા વસ્તુ જેવું જ, એટલે કે આ ચતુ હતું, આ જે ચતુ અહીં ઉલટું થતું નથી, આ પ્રતિબિંબ તમે જોઈ શકો છો. તો છેલ્લું પ્રતિબિંબ તમારું કેવું બનશે? આભાસી અને ચતુ. ક્યારે? અહીંયા આગળ, સોરી, ઓ ને એફ ની વચ્ચે અહીંયા આગળ કરેલો, એફ છે અહીંયા, બરાબર, છે ઓ ને એફ, એફ ની વચ્ચે જયારે રચાશે ત્યારે હંમેશા કેવું બનશે? આભાસી અને ચતુ મળશે, બરાબર. ક્લિયર આટલી વસ્તુ? બોલો, કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દો. એફ વન અને એફ ટુ થોડાક ફોટા દૂર બતાવી દઈએ, ટુ એફ વન, બરાબર. આ બે ની વચ્ચે આપણે વસ્તુ કોઈ પણ સ્થાને તમે મૂકો, આ સ્થાને ની એનાથી સેજ એ 1 mm પણ અંદર હશે ને તેનું પ્રતિબિંબ આ રીતે રચાશે, બરાબર. ચલો કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દો, બરાબર. અને આ જુઓ, બધા સમજો, બરાબર, ત્યાં સુધી હું પ્રેઝન્ટ લઈ લો. ચલો ચલો, મિહિર ચૌધરી સુધી આવ્યા છે આપણે, હિમાની, મિહિર ચૌધરી, પછી રીતિ બુઆ, રીતિ બુઆ, ચલો, તન્વી ચૌધરી, તન્વી પટેલ, તન્વી ચૌધરી, બે છે, અલગ અલગ છે, તન્વી ચૌધરી, ચલો, પ્રિન્સ ગામિત, પ્રિન્સ ગામિત બે છે પાછા, પ્રિન્સ ગામિત, હલો, પ્રિન્સ ગામિત બે છે, નિહલ પરમાર, ચલો, આ ગામિત પ્રિન્સ કેટલા છે તમારા ક્લાસમાં? હલો, ખ્યાતિ ગામિત,
દૈવિક દૈવિક ચૌધરી ચલો રિદ્ધિ બુવાઈ ગઈ સુહાની ગામે સુહાની ગામે થઈ ગઈ ચલો કૃષ્ણ પંચાલ આવી ગઈ છે દીપલ ગામે માનસી પરમાર પણ આવી ગઈ છે માનસી પરમાર ચલો કસબી ઉર્મી ચૌધરી ઉર્મી ચૌધરી આવી ગઈ છે ઉર્મી ચૌધરી ચલો કેયુર ગામે કેયુર ગામે હિમલ પટેલ હિમલ પટેલ બી આવી ગઈ ચલો નેહલ પરમાર નેહલ પરમાર રિદ્ધિ બુઆ ખ્યાતિ જય પરમાર ગામે માનસી વર્મા રિયા પટેલ રિયા પટેલ રિયા 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 પટેલ પટેલ રિયા પટેલ કેયુ કશિશ પટેલ રિયા પટેલ પાર્થ કોકણ ઓકે ચલો એક નંબર મારાથી ડબલ થઈ ગયો લાગે છે ચાલશે વાંધો નહીં ચલો ઓકે 24 જણા છો 24 જણા છો તમે બરાબર ચલો ઓકે આગળ જઈએ હવે હવે એ જ રીતે અહીંયા આગળ માની લો તમને આની આની સ્થાને અંતર્ગોળ લેન્સ આપેલ હોય તો અંતર્ગોળ લેન્સ માટે તમે જાણો છો કે અનંત અંતરેથી જે કિરણ આવે આ મુખ્ય અક્ષ થઈ આ ઉ બિંદુ છે બરાબર આ મુખ્ય અક્ષ સમાંતર કિરણ આવશે કેટલા અંતરે અનંત અંતરે આવશે તો એનાથી તમે જોઈ શકો છો કે એ અપવર્જન કરશે એટલે શું કરશે વિકેન્દ્રિત કરશે વિકેન્દ્રિત કરશે અને તમે પાછળની તરફ ખેંચશો તો કઈ તરફ આવશે અહીંયા આગળ આવશે બિંદુ આ બિંદુ એ તમને તો એના મુખ્ય કેન્દ્ર પર અહીંયા આગળ તમે કહેશો કે એફ વન પર જ પ્રતિબિંબ રચાય તો અનંત અંતર માટે તમારું પ્રતિબિંબ ક્યાં રચાશે એફ વન પર જ રચાશે મુખ્ય કેન્દ્ર પર જ રચાશે અતિ સૂક્ષ્મ હશે અને આભાસી હશે આભાસી અને ચતુર્થ તમે લખી શકો તો આની માટે આભાસી હશે એ જ રીતે હવે કોઈ પણ સ્થાને તમે મૂકો દાખલા તરીકે હવે તમે એના કોઈ પણ સ્થાને બીજી આકૃતિ તમને આપેલી છે જોઈ શકો તમે કઈ તમે દાખલા તરીકે અહીંયા કોઈ પણ સ્થાને અહીંયા તમે મૂકી દીધું બરાબર એક કિરણ અહીંયા ત્યાં ગયું બરાબર એક કિરણ અહીંયા ત્યાં જશે તો આની ખાસે શું છે અપવર્જન કરી નાખશે બરાબર ક્લિયર અને અપવર્જન કરશે એટલે આ રીતે અહીંયાથી કિરણ તમે પાછળ ખેંચશો આ રીતે અને એક કિરણ અહીંયા ત્યાં જશે એ કિરણ અહીંયા ત્યાં પસાર થશે કુમાંથી તો અહીંયા આગળ અતિ સૂક્ષ્મ જે રચાશે હંમેશા અતિ સૂક્ષ્મ રચાશે અને આભાસી જ રચાશે તો અંતર્ગુણ ની અંદર બે જ કન્ડિશન આવે કે અંતર અનંત અંતરે લોસો તો પણ એ કઈ રચાશે મુખ્ય કેન્દ્ર પર આભાસી પ્રતિબિંબ રચાશે અને કોઈ પણ ઓથી તમે ઇન્ફાઇનાઇટ વચ્ચેના કોઈ પણ સ્થાને લો છો તો હંમેશા પ્રતિબિંબ એનું નાનું રચાશે અને આભાસી જ રચાશે બરાબર તો આ બે કન્ડિશન અહીંયા આગળ તમારી જોડે થઈ ગઈ એટલે ટોટલ અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ આટલી તમારી કન્ડિશનો આવે આ રીતે તમારે કલાકૃતિ દોરવાની આવે અને એની સમજ તમને હોવી જોઈએ બોલો સમજ પડી હલો હલો હા કે ના ઓકે હવે જુઓ
જેટલા બી વિદ્યાર્થી અહીં હાજર છે બધાનું નામ એકવાર બોલી જઉં છું, જેનું નામ ના આવે એ મને કહી દેશે, બરાબર? ચલો, પહેલા નિધિ પારેખ, કૃષ્ણા પંચાલ, ઉર્મી ચૌધરી, હર્ષ પ્રજાપતિ, સુહાની ગામિત, પ્રિન્સ ગામિત, હિમલ પટેલ, વૈભવી ચૌધરી, તન્વી પટેલ, માનસી પરમાર, મિહિર ચૌધરી, રિદ્ધિ બુઆ, તન્વી ચૌધરી, નેહલ પરમાર, કશિશ ખ્યાતિ ગામિત, હિમાની ગામિત, દેવિક ચૌધરી, દીપલ ગામિત, કેયુર ગામિત, અજય પરમાર, અનેરી ગામિત, રિયા પટેલ અને પાર્થ કોકાની. હવે અહીંયા થી તમારું કોઈનું નામ ના આવ્યું હોય અથવા તો કોઈનું પેરેન્ટ્સ નું નામ આવી ગયું એવું હોય તો બોલી દો, શું નામ છે બોલ. કાશવી ચૌધરી, કાશવી ચૌધરી, ઓકે ચલો, ઓકે રેડી આવે થઈ ગયા. 26 એટલે હું 25, 25 તમે ને 26 માં હું, એટલે 26 જણા હાજર છે, બરાબર? ચલો, કેમેસ્ટ્રી માં આટલા જ રહો છો હાજર તમે? હે, મેથ્સ માં પણ આટલા જ હાજર રહો છો? હલો, હે વત્સલ ગામિત, તો તારું કેમ એડમિટ નહીં થયો કર્યો મેં તને તો પછી? 26 તો 25 જ અહીંયા આગળ આવે ને, 26 માં કેવી રીતે કોણ કોણ લેફ્ટ કોણ થયું મારી પાસે? વત્સલ ગામિત, ચલો ક્લિયર. તો સવારમાં તમે જયારે આવો ત્યારે, આ તો મારે પહેલી વાર લખવાનું છે એટલે નામ આજે પહેલી વાર આપણે લખીએ છીએ એટલે નામ કાલે હું બોલીશ એટલે એ પ્રમાણે તમે એડમિટ થઈ જજો, બરાબર? ચલો, હવે આ રીતે તમારી જોડે અંતર્ગુણ લેન્સ અને બહિર્ગુણ લેન્સ આ બે વસ્તુ થઈ ગઈ. હવે અંતર્ગુણ લેન્સ અને બહિર્ગુણ લેન્સ જે છે એનું વ્યાપક એક આપણને સૂત્ર આપેલું છે, એ સૂત્રનો આપણે ઉપયોગ કરીને આગળ ચાલવાનું છે. હવે અહીંયા આગળ પણ એ સમજાવી દઉં કે પેલાની અંદર જે રીતે વસ્તુ અંતર માટે યુ વાપરતા હતા અરીસા માટે, એ રીતે આગળ પણ વસ્તુ અંતર માટે યુ વાપરીશું, પ્રતિબિંબ અંતર માટે બી, બરાબર? તો બી વાપરીશું. બીજું કે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ ની અંદર જે મુખ્ય કેન્દ્ર આવે છે એફ, કેન્દ્ર લંબાઈ, તો બહિર્ગોળ માટે હંમેશા કેન્દ્ર લંબાઈ પોઝિટિવ આવે. બહિર્ગોળ માટે તમે અહીં લખી શકો છો, બહિર્ગોળ માટે, બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ પોઝિટિવ અને અંતર્ગોળ માટે માટે કેન્દ્ર લંબાઈ હંમેશા નેગેટિવ. હવે આ કદાચ જો તમને યાદ ના રહેતું હોય તો હંમેશા મેં તમને ટેકનિક શીખવાડી છે પ્રમાણે એને યાદ રાખજો કે જે દિશામાં કિરણ જાય, દાખલા તરીકે આ દિશામાં કિરણ જાય છે, અહીંયા કરતી આ દિશામાં કિરણ ગયું તો આ ડાયરેક્શન હંમેશા પોઝિટિવ લેવાય, બરાબર? અને એનાથી વિરુદ્ધ દિશામાં તમે લો છો એ હંમેશા શું લઈશું? નેગેટિવ લઈશું, ક્લિયર? હવે અહીંયા કરતી તમે જો કે આ ઉગમ બિંદુ થયું, આ કેન્દ્રમાં કેન્દ્રિત અહીં થાય છે માટે અહીંયા થી આમ અંતર માં આપવા જશે પોઝિટિવ થશે, માટે એ પોઝિટિવ થશે. હવે જો અંતર્ગોળ તમે લેતા હશો તો અંતર્ગોળ આ રીતે આવશે, બરાબર? ફરી વાત આ રીતે તમે અંતર્ગોળ વિચારો, બરાબર? આ અંતર્ગોળ અહીંયા થી આ મુખ્ય કેન્દ્ર પર આ રીતે સમાંતર કિરણ તમે પસાર કર્યું તો આની ખાસિયત શું છે? ડાયવર્ટ કરવાની, એટલે કે વિકેન્દ્રિત કરી નાખશે. તો અહીંયા તમે એને પાછળ લંબાવો છો, ક્લિયર? હવે આ ડાયરેક્શન તમારી પોઝિટિવ ગણાય જયારે તમે ગણવા બેસો, ત્યારે આગળ જશો બારમાં ત્યારે તમે જે દિશામાં પ્રકાશ જાય એ પોઝિટિવ, એની વિરુદ્ધ દિશામાં નેગેટિવ. અત્યારે તમે આ યાદ રાખી દો, પણ આ યાદ રાખવાની એક ટ્રીક છે. અહીંથી તમે ઓ લીધું તો ઓ થી વિરુદ્ધ દિશામાં તમે ગયા તો પ્રકાશની વિરુદ્ધ દિશા એટલે કે નેગેટિવ, નેગેટિવ એટલે તમે કહી શકો કે આની કેન્દ્ર લંબાઈ નેગેટિવ આવે. આ વસ્તુ તમારા માઇન્ડમાં હોવી જોઈએ, આ લઈને ચાલશો તમને કોઈ તકલીફ પડશે નહીં, ક્લિયર? ચલો, આ બે વસ્તુ ક્લિયર થઈ ગઈ. વત્તા અહીંયા આગળ અંતર્ગોળ લેન્સ માટે અને બહિર્ગોળ લેન્સ માટેનું વ્યાપક સૂત્ર આપણને આપેલું છે, એ વ્યાપક સૂત્ર આપણે સાબિત નથી કરવાનું અત્યારે, તો અહીં તમે કહી શકો કે અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ માટે વ્યાપક સમીકરણ, વ્યાપક સમીકરણ, વ્યાપક સમીકરણ એટલે કે દરેક જગ્યાએ ઉપયોગ થઈ શકે તેવું, કે ગમે તે માટે તમે વાપરી શકો, ગોળી અરીસા માટે ગમે તે વાપરી શકો. 1 upon b minus 1 upon u is equal to 1 upon f, બરાબર? જ્યાં v જે છે એ પ્રતિબિંબ, પ્રતિબિંબ અંતર બતાવશે, u જે છે એ વસ્તુ અંતર બતાવે, વસ્તુ અંતર, અને f જે છે એ તમારી જે તે લેન્સની કેન્દ્ર લંબાઈ દર્શાવે,
ક્લિયર. બીજી વસ્તુ અહીંયા આગળ મોટવણી, જે રીતે અરીસા માટે આપણે મોટવણી લીધી હતી એ રીતે અહીંયા આગળ પણ તમે મોટવણી લઈ શકો છો. મોટવણી નું ઇંગ્લિશ થાય મેગ્નિફિકેશન, મેગ્નિફિકેશન. મેગ્નિફિકેશન નો જે એમ પહેલો આવે છે એટલે મોટવણી નું એમ વડે દર્શાવવાનું. એમ બરાબર લખાય એચ ડેસ અપોન એસ ઇઝ ઇક્વલ ટુ લખાય વી અપોન યુ, બરાબર. જ્યાં એચ ડેસ જે છે એ પ્રતિબિંબની ઊંચાઈ લખાય, પ્રતિબિંબની ઊંચાઈ, અને એચ જે છે એ વસ્તુની ઊંચાઈ આવે, વસ્તુની ઊંચાઈ. ક્લિયર? ઓકે, બીજી વસ્તુ જો એમ પોઝિટિવ હોય, એમ પોઝિટિવ કિંમત તમે લાવશો તો એનો મતલબ થયો આભાસી પ્રતિબિંબ રચાય, આભાસી. અને એમ જો નેગેટિવ હશે તો તમે કહી શકશો એક વાસ્તવિક અને ઉલટું આવશે. વાસ્તવિક આભાસી અને ચતું મળશે, આ વાસ્તવિક અને ઉલટું આવે. તો મને એમની નિશાની પરથી બધી માહિતી મળી જાય. દાખલા તમારા આવા જ આવવાના છે કે તમને એવું પૂછે કે ભાઈ કેન્દ્ર, એક નિશાની સોરી એક લેન્સ થી કેન્દ્ર લંબાઈ આટલી છે, એનું વસ્તુ અંતર આટલું છે, તો એનું પ્રતિબિંબનો પ્રકાર કેવું રચાશે એ તમારે શોધવાનું હોય. તો આની માટે એક સરસ મેં ફોર્મ્યુલા ડિરાઈવ કરેલી છે, જે હું તમને બતાવી દઉં છું, અને એના પર તમે ચાલશો તો તમે દરેક દાખલા સોલ્વ કરી શકશો. દાખલા તરીકે હવે આપણી જોડે જે ફોર્મ્યુલા છે એની વાત કરીએ. આપણી જોડે અહીંયા કે તમને ચોપડીમાં આપેલું હશે, સામેના પેજ પર જુઓ, સામેના પેજ પર તમને યુ એફ અને બી ના સ્વરૂપમાં આ સૂત્ર તમને આપેલું છે. 1/b - 1/u = 1/a આ સૂત્ર આપેલું છે અને ઇક્વેશન નંબર 1 આપેલું છે.